ફ્રેન્ડ્સ તમે બધાએ ગોલ તો બનાવી જ દીધો છે ટાઈમ ટેબલ પણ બની જ ગયું છે આજે એટલું વાંચવાનું જ છે આ સબ્જેક્ટને મારે એટલા દિવસમાં પૂરો કરવાનો જ છે આવું બધું જ પ્લાનિંગ બની ગયું છે પણ આ પ્લાનિંગ ફોલો નથી થતું તો આ વિડીયો તમારા માટે છે યસ માય ડિયર ફ્રેન્ડ્સ હું અશોક ગુજર યુથ મોડિવેશન સ્પીકર મેજોરિટી સ્ટુડન્ટને ગોલ ક્લિયર થઈ જતો હોય છે એને કનેક્ટિંગ વિડીયો જોઈને આપણે ડ્રીમ પણ બનાવી લઈએ ગોલ પણ બનાવી લઈએ ટેબલ બનાવી લઈએ એ ટુ ઝેડ બધી જ સ્ટ્રેટેજી બુક સોર્સ બધું જ કમ્પ્લીટ કરીને બેસી જઈએ પણ આજે થાય છે કાલે થતું નથી અથવા તો એક બે દિવસ સુધી એ તૈયારી ચાલે છે પણ લાંબા સમય સુધી એ તૈયારી ચાલતી નથી જેવી રીતે હું દરરોજ સવારે વહેલો ઉઠીશ નથી ઉઠાઈ શકતું જેવી રીતે હું વોકિંગ કરીશ નથી વોકિંગ થઈ શકતું જેવી રીતે હું દરરોજ સવારે એક્સરસાઇઝ કરીશ આ નથી થઈ શકતું જેવી રીતે બધાને ખબર છે સવારે સૂર્ય નમસ્કાર કરવાથી બેનિફિટ થાય છે પણ નથી થઈ શકતા એવી જ રીતે આપણને ખબર જ છે કે વાંચશું તો આપણે એક્ઝામ ક્રેક કરી જશું આપણે પણ ક્લાસ વન ટુ થ્રી ઓફિસર બની જશું આપણે પણ જી નીટની અંદર સારો સ્કોર કરી શકશું આપણે પણ બેન્કિંગ રેલવેમાં સારું એવું પરિણામ લાવી શકશું ખબર છે જ કે આ કરશું તો શું ફાયદો થશે પણ છતાં કરતા નથી અથવા તો થતું નથી આ સાયન્સને મારે તમને સમજાવું છે ફ્રેન્ડ્સ તમે બનાવેલું ટાઈમ ટેબલ જો ફોલો થવા લાગે તો તમે બનાવેલું એ સ્કેડ્યુલ પ્રમાણે તમે ચાલવા લાગો તો આવી મજાની ટીપ્સ તમને હું આપું છું એન્ડ સુધી જરૂરથી જોજો આ એક કોન્સેપ્ટ જે હું પહેલી વાર તમારી સાથે શેર કરી રહ્યો છું અને આ કોન્સેપ્ટને ખૂબ જરૂરી છે નજર હટી દુર્ઘટના ધ્યાન રાખજો તમે જે કંઈ પણ તૈયારી કરી રહ્યા છો એ તૈયારીમાં જ્યારે વાંચવા બેસો કંટાળો આવે મન ન લાગે બીજા વિચાર આવે મૂકવાનું મન થાય છોડવાનું મન થાય અથવા તો ટોપિક ન સમજાય ટફ લાગે ત્યારે ક્યાંક આપણને તકલીફ પડવાની શરૂઆત થતી હોય છે યસ નો એટલે કે તમને જે દર્દ થાય છે દર્દ થાય છે ત્યારે આપણે છોડીએ છીએ અલગ અલગ કારણો હોઈ શકે દર્દ થવાના અથવા તો કોઈ ફ્રેન્ડનો કોલ આવે આપણે ઊભા થઈને નીકળી ગયા ટોપિક અઘરો લાગ્યો આપણે સબ્જેક્ટને છોડી દીધો કંટાળો આવ્યો સબ્જેક્ટને છોડી દીધો કોઈ મૂવી જોવાનું મન થયું આપણે મૂવી જોવામાં લાગી ગયા કોઈ સિરીઝ પાંચ મિનિટ જોવાના બાને લાંબી ખેંચાઈ ગઈ મોબાઈલ ગેમ રમવાનું મન થયું કોઈ પણ ડિસ્ટ્રેક્શન હોઈ શકે આ ડિસ્ટ્રેક્શન આવે છે એટલે આપણે આપણા કામને છોડી દઈએ છીએ કેમ કેમ કે ડિસ્ટ્રેક્શન આવ્યા પછી આ કામ કરવું આપણા માટે દર્દરૂપ સાબિત થતું હોય છે એટલું સમજાય છે અચ્છા ચલો હવે આ કામ આપણે છોડીએ છીએ ક્યારે ખબર એની સામે કોઈ એવું કામ આપણને મળે જે કામમાં આપણને ખુશી મળતી હોય હલો હાથમાં મોબાઈલ લીધો નોટિફિકેશન આવી અત્યારે તો હું રીડિંગ જ કરું છું પણ જે બી નોટિફિકેશન આવે છે નોટિફિકેશન જોયા પછી રીડિંગ કરવું મારા માટે દર્દરૂપ સાબિત થાય છે નોટિફિકેશન જોવી મારા માટે ખુશી સાબિત કરે છે મને મજા આવે છે ખુશી મળે છે નોટિફિકેશન જોવામાં ફેસબુકમાં જવામાં ઇન્સ્ટામાં જવામાં રીલમાં જવામાં વિડીયો જોવામાં મૂવી જોવામાં ફ્રેન્ડ સાથે વાત કરવામાં બહાર જવામાં બધા જેવા કામ છે જેમાં મને શું મળે છે ખુશી આનંદ મળે છે વાંચવામાં શું મળે છે દર્દ મળે છે ક્લિયર થયો કોન્સેપ્ટ અચ્છા હવે સમજવા જેવી વાત છે તમને એવું લાગે છે કે યાર મારી એક સાથે જ આવું થાય છે ના ચિંતા બિલકુલ ના કરો દોસ્ત આ બધા માટે કોમન છે હા એક વસ્તુ છે કે આમાંથી નિર્ણય જે અનકોમન લે છે ને એ વ્યક્તિ અનકોમન બને છે બટ આપણી ભૂલ શું છે આપણે આ તો કોમન થાય જ છે પણ નિર્ણય પણ આપણે કોમન લઈએ છીએ એટલા માટે તકલીફ થાય છે અચ્છા જે કામમાં દર્દ મળે છે એ કામને આપણે છોડી દઈએ છીએ જ્યારે આપણી સમક્ષ કોઈ ખુશીનું કામ હાથમાં આવે ત્યારે મિત્રનો કોલ આવે જવામાં ખુશી થાય ન જવામાં વાંચે તો દર્દ થાય પણ કન્ટિન્યુઅસ વાંચવામાં દર્દ થાય રિલેક્સ થવામાં આરામ કરવામાં ટાઈમ પાસ કરવામાં ખુશી મળે એટલે એ થાય છે ન કરવામાં વાંચવામાં દર્દ મળે એટલે થતું નથી હવે મારે તમને એ સમજાવવું છે કે કંઈક જો એવું આપણે કરી શકીએ કે આપણું જે દર્દ છે એ ખુશી બની જાય અને જે ખુશી છે એ આપણા માટે દર્દ બની જાય તો મજા પડી જાય કે નહીં કેમકે ખુશીવાળા કામ તો આપણે ઓલરેડી પહેલેથી કરીએ છીએ ચાલો કેવી રીતે આ થઈ શકે એ વાતને આપણે સમજીએ અહીંયા ધ્યાન રાખજો દોસ્ત આ કોન્સેપ્ટને એન્ડ સુધી સમજીને આજથી અપનાવી લેજો કામ થઈ જશે આપણે તો તૈયારી જ કરવી છે અને મને ઘણા એવા મિત્રો મળ્યા છે ઘણા મિત્રોના કોલ આવે છે ઘણા મિત્રો કોમેન્ટ કરે છે કે સાહેબ મારે તૈયારી કરવી જ છે પણ થતી નથી મારે તો વાંચવું જ છે પણ વંચાતું નથી મારે તો યાદ રાખવું જ છે પણ રખાતું નથી આ લો સરસ મજાનું ટાઈમ ટેબલ મને ઘણા વિદ્યાર્થી વોટ્સઅપમાં ટાઈમ ટેબલ પોતાનું શેર કરે અમે જે પેલું ગોલ ચાર્ટ છે ઘણા વિદ્યાર્થી ગોલ ચાર્ટ પરચેસ કર્યો હોય એ ગોલ ચાર્ટ આખો બનાવીને ફોટો મોકલે તો ગોલ ચાર્ટ ઉપરથી આપણને એમ લાગે કે ઓહો આ તો ક્લાસ વન બની જવું જોઈએ પણ આવું થઈ શકતું નથી એ બની શકતા નથી કેમ કે ખુશીવાળા કામ કરે છે દર્દવાળા કરતા નથી શું કરવાનું છે અચ્છા સિંહ મૂવી તમે જોયું જશે આ મિલ્ખા સિંગ મૂવીની અંદર એક શરૂઆતના સરસ મજાના સીનમાં એક સીન છે મિલ્ખા સિંઘ ને શરૂઆતમાં એમને સર કેવી છે જે કોઈ જબરજસ્ત દોડશે જે કોઈ સ્પીડમાં દોડશે એને એક્સ્ટ્રા મિલ્ક મળશે એક્સ્ટ્રા દૂધ મળશે હેલો મલખાસિંહ ભાગે છે દોડે છે ભાગે છે દોડે છે ભાગે છે દોડે છે પણ એટલામાં થાકી જાય છે એક જગ્યા ઉપર બેસી જાય છે બેસે છે શા માટે કેમ કે હવે એને દોડવામાં શું થાય છે દર્દ અને બેસે છે શા માટે કેમ કે બેસવામાં શું મળે છે રિલેક્સ ખુશી એટલામાં પેલો કોઈ આવે દૂધ અને તરત ક્લિક થાય હા દૂધ 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 હવે શેના માટે દોડે છે દૂધ માટે દર્દ તો હતું જ એ દર્દ ભૂલાઈ ગયું કેમ કે એ દર્દની સામે મોટું દર્દ યાદ આવી ગયું હલો દર્દ તો હતું જ પણ દર્દ હતું એટલા માટે તો બેઠેલા પણ એ દર્દ ભૂલાઈ ગયું અને ભાગવા લાગ્યા અને એ પણ અત્યાર સુધી કરતાં વધારે સ્પીડથી કેમ કેમ કે આ દર્દની સમક્ષ મોટું દર્દ હાજર થઈ ગયું આપણી ભૂલ આ જ છે દોસ્ત કે તમે ટાઈમટેબલ બનાવો છો મારે તમને પ્રશ્ન એ પૂછવો છે કે આજે બનાવેલું ટાઈમ ટેબલ આજે નક્કી કરેલું ત્રણ કલાકનું રેડિંગ આજનું ચાલેલું સ્કૂલમાં જ્યાં સુધી નથી થતું ટાઈમ ટેબલને ફોલો નથી થતું તો તમે શું કરો છો આપણે શું કરીએ છીએ કંઈ નહીં કાલ કરશું પેલી કરિયાણાની દુકાને લખેલું હોય ને ઉધાર આજે બંધ છે કાલે આવવું એટલે ક્યારેય આવે જ નહીં એટલે આપણો મેળ પડે જ નહીં દર્દની સામે મોટું દર્દ મૂકવું પડે કે આ નહીં ભાગું તો દૂધ નહીં મળે જો આ તો તો શું 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 થશે અથવા એની એની સામે સામે તમે તમે સેક્રિફાઈસ કરવા તૈયાર છો છોડવા માટે તૈયાર છો જયવીરભાઈ ગઢવી જીપીએસસી ની અંદર ફર્સ્ટ રેન્ક હાસિલ કર્યો માંથી જયારે એમનું એન્જિનિયરિંગ ચાલતું હતું મારી સાથે એ થયેલા ઇન્ટરવ્યુમાં જયવીરભાઈ વાત શેર કરી છે કે હું એન્જિનિયરિંગની અંદર દિવસનું એવરેજ ત્રણથી થી સાડા ત્રણ કલાક ફેસબુક ઇન્સ્ટા એટલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતો પણ એ જ વિદ્યાર્થી જ્યારે જીપીએસસી ની તૈયારીની શરૂઆત કરે અને બે વર્ષ સુધી આ સોશિયલ મીડિયાની એપ્લિકેશન ડિલીટ કરે આ ક્યારે પોસિબલ બન્યું પેલા એના માટે વાંચવું દર્દ હતું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો ખુશી હતી કંઈક તો એવું થયું કે એમને વાંચવામાં જ્યાં દર્દ મળતું હતું ને ત્યાં આપોઆપ ખુશી મળવા લાગી માય ડિયર ફ્રેન્ડ્સ તમે જે તૈયારી કરો છો ને એ તૈયારી થયા પછી એમાં મન ચાહેલું પરિણામ આવ્યા પછી તમારી લાઈફ શું છે તમને કેટલા બેનિફિટ મળે છે તમે જો ગવર્નમેન્ટ एग्जाम ની તૈયારી કરતા હોય ને તો ક્યારેક વેબસાઈટ પર જોઈને એ બેનિફિટ તમે સર્ચ કરો એઝ અ ક્લાસ 1 ઓફિસર એઝ અ ક્લાસ 2 ઓફિસર એઝ અ ક્લાસ 3 ઓફિસર એઝ અ સુપર ક્લાસ 3 ઓફિસર એઝ અ GPSC ટોપર એઝ અ UPSC ટોપર એઝ અ G ટોપર એઝ અ NEET ટોપર એઝ અ રેલવે ટોપર એઝ અ બેંકિંગ ટોપર એઝ અ વોટ એવર एग्जाम विल બી ધ હેડ એમના એક્સ્ટ્રા બેનિફિટ શું છે સેલેરી સિવાયના તમને માન સન્માન સ્ટેટસ સોશિયલ રેસ્પોન્સિબિલિટી તમારા પેરેન્ટ્સ તમારું 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 ફેમિલીની હેપીનેસ તમારી મેડિકલ ટ્રાવેલિંગ બાળકોનું ફ્યુચર બાળકોનું એજ્યુકેશન રહેવા માટે ઘર સરસ મજાની સિક્યોરિટી સરસ મજાની ગાડી સરસ મજાના ડ્રાઈવર સરસ મજાના કુક એ ટુ ઝેડ બેનિફિટ તમને પ્રાપ્ત થવાના છે જ્યારે આ બેનિફિટ તમે જોતા હોય ને તો જ્યારે વાંચવામાં કંટાળો આવે દર્દ લાગે ને અને સામાજો આ બેનિફિટ દેખાય તો મને લાગે છે આ દર્દ એ દર્દની સમક્ષમાં બહુ નાનું હોય અને આમ પણ આપણને જ્યારે શરીરમાં કોઈ એક જગ્યા ઉપર વાગ્યું હોય અને બીજી જગ્યા ઉપર જો એથી વધારે વાગે તો જે પહેલા વાગેલું છે ને એમાંય દર્દ તો થતું જ હતું પણ હવે એ દર્દ ભૂલાઈ જશે કેમ કે દર્દ કરતાં મોટું દર્દ મને બોડીમાં ક્યાંક થાય છે તમને જ્યારે પણ બોડીમાં બે જગ્યા ઉપર પેઇન થતું હશે તમને એક જ જગ્યાનું પેઇન થશે જે જગ્યા ઉપર પેઇન એકચ્યુઅલમાં વધારે હશે જ્યારે દર્દની સામે દર્દ મોટું મૂકે ને તો આ દર્દ ક્યાંક ગાયબ થઈ જતું હોય છે જો આવું આપણે કરી શકીએ જો આવું આપણે જોઈ શકીએ આવું આપણે વિચારી શકીએ આવી કોઈ વસ્તુને આપણે દાવ પર લગાવી શકીએ કે આજે નક્કી કરેલું મારું સ્કેડ્યુલ જો ફોલો નથી થતું તો હું શું કરીશ મારા ફોનમાં રહેલી ફેસબુક એપ્લિકેશનને હું ડિલીટ કરી દઈશ તૈયાર છો આજે નક્કી કરેલું સ્કેડ્યુલ જો હું ફોલો નથી કરી શકતો મારા ફોનમાં રહેલી ઇન્સ્ટાગ્રામ હું એક વીક માટે ડિલીટ કરી દઈશ ફેસબુક એક વીક માટે ડિલીટ કરી દઈશ જો કાલે ફરી વખત આ સ્કેડ્યુલ રિપીટ થશે જો હું ફોલો નહીં કરી શકું તો પંદર દિવસ માટે હું ફેસબુક ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરી દઈશ જો ત્રીજા દિવસે ફરી વખત થશે આ ભૂલ ત્રીજી વખત રિપીટ થશે હું એક મહિના માટે ફેસબુક ઇન્સ્ટા ડીલીટ કરી દઈશ કંઈક તો દાવ લગાવવો પડશે ને દોસ્ત કંઈક તો એ સામે આપવું પડશે ને તો જ પ્રાપ્ત થશે તો જ આ ગેમ રમવાની મજા આવશે આપણે બધા જ ક્યારેક ટાઈમપાસ માટે ગેમ રમતા હોઈએ પણ એમાં પણ કંઈક તો આપણે લાગત લગાવીએ છીએ ને નહીંતર તો એ ગેમની મજા જ નથી રહેતી તમે જે તૈયારી કરો છો ને એ પણ એક બહુ મોટી ગેમ છે પણ આ ગેમમાં આપણે નથી જીતતા કે નથી હારતા ખાલી ટાઈમ પાસ કરીએ કેમકે આપણે આમાં કશું દાવ પર લગાવતા જ નથી માય ડિયર ફ્રેન્ડ રાઇટ રાઈટ કે તમે કંઈક દાવ પર લગાવો તમે તમારી મનપસંદ વસ્તુને સોશિયલ મીડિયાને તમે તમારી કોઈ ફેવરિટ વસ્તુને તમે કોઈ તમારી ફેવરિટ જે તમારી હોબી હોય એ હોબીને કંઈક દાવ પર લગાવો જેથી કરીને એ દર્દ બહુ મોટું બનશે એટલે આ નાના દર્દ ગાયબ થઈ જશે અને તમારી તૈયારી થશે અને ખુશી જે અત્યારે તમને મળે છે ને એ કાયમી માટે મળે ને એવું કંઈક કામ થઈ શકશે અને બીજું મારે તમને એક કહેવું છે કે સતત તમારો જે ગોલ તમે જે નક્કી કર્યો છે ને એ મોબાઈલના વોલપેપર પર તમે લેપટોપ યુઝ કરતા હોય તો એમાં ડેસ્કટોપ પર મોબાઈલના વોલપેપર પર તો એટલીસ્ટ હોવો જ જોઈએ અને માય ડિયર ફ્રેન્ડ્સ આ કોમેન્ટ સેક્શનની અંદર તમારે તમારા ફોનના વોલપેપર પર તમારો ગોલનો જે ફોટો જે મૂકો છો ને એને શેર કરવાનો છે એક વાર શેર કરશો ને તો બહુ મોટો બેનિફિટ થશે મેં જયારે નિકુંજભાઈ ધુલાનું ઇન્ટરવ્યુ લીધું ને જેમણે અંદર નંબર પ્રાપ્ત કર્યો છે એમણે મારી સાથે વાત કરી કે સાહેબ એક બે વર્ષ પહેલા મેં તમારો એક વિડીયો જોયેલો ને મેં નીચે એવી કોમેન્ટ લખેલી કે સાહેબ એક દિવસ તમે મારું ઇન્ટરવ્યુ લેશો આ વાત નિકુંજભાઈ ધુલાએ શેર કરેલી છે અને આ તમે મારું ઇન્ટરવ્યુ લેશો એવું ડિક્લેર કરી દીધું યુ ડોન્ટ બિલીવ માય ડિયર ફ્રેન્ડ જ્યારે એમનો સોળ પ્રાપ્ત થયો મને પણ ગર્વ પ્રાપ્ત થયું કે યાર હું નિકુંજભાઈ સાથે વાત કરું છું માય ડિયર ફ્રેન્ડ આ રાઈટ ટાઈમ છે નીચે કોમેન્ટ સેક્શન તમે તમારા એ મોબાઈલનો સ્ક્રીનશોટ જે વોલપેપરનો જે સ્ક્રીનશોટ છે એ ગોલ સેટ કરી ગોલનો ફોટો વોલપેપરમાં સેટ કરી અને સ્ક્રીનશોટનો ફોટો નીચે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી શેર કરજો આ વિડીયોમાં હજુ પણ જો તમને કંઈક ન સમજાવ્યું હોય મેં એક બે ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કર્યો છે આ કોન્સેપ્ટ બહુ અગત્યનો કોન્સેપ્ટ છે ન સમજાય તો પણ તમે પ્રશ્ન પૂછી શકો છો અન્ય આપના જે કંઈ પણ પ્રોબ્લેમ છે એ મારી સાથે તમે કોમેન્ટ સેક્શનમાં શેર કરતા રહેજો જેથી કરીને સમયાંતરે આવી રીતે હું તમારી સમક્ષ આવીને વિડીયો મૂકવાનો પ્રયાસ કરતો રહીશ આ વિડીયો જો તમને લાગે કે કામનો છે તો આપણા ગ્રુપ સુધી શેર જરૂર કરજો દોસ્ત અને એન્ડ સુધી આપણે આ વિડીયોને સાંભળો છે બદલ આપણા ખૂબ ખૂબ આભારની સાથે એવરી ટાઈમ મને એટલો સાથ અને પ્રેમ આપ બધા જ મિત્રોનો મળી રહ્યો છે બદલ આપણા ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ ગોડ બ્લેસ યુ બેસ્ટ ફ્યુચર જય હિન્દ જય ભારત